वेलकम बेक समाचार में आगळ वात करे सूरत नी तो सूरत शहर में रखडता श्वानो त्रास वध्यो छे। डॉगबाइट ना इंजेक्शन लेवा कतार जोवा मळी हती। सिविल में डॉगबाइट ना इंजेक्शन लेवा लाइनो लागी हती। जारे मोरा भागळ में रहेतो आखो परिवार पहोंच्यो हतो होस्पिटल। 6 महीना पहला परिवार नी दीकरी नुं थयुं हतुं अवसान। जारे श्वाने वचकुं भरता मोत थयानो परिवार नो दावो छे। हड़कवा उपड़ता 18 वर्षीय युवती नुं मोत निपजयुं हतुं। मोत बाद परिवार ना लोको इंजेक्शन लेवा पहोंच्या हता। महिला बाळको सहित 30 लोको सिविल मां कतार मां जोवा मळ्या हता। सिविल मां डॉगबाइट नुं इंजेक्शन लेवा लाइनो लागी हती तो रखडता श्वान नो त्रास हजु पण यथावत छे, जेने लई लोको हाल अत्यारे डॉगबाइट ना इंजेक्शन लेवा होस्पिटल मां कतार लगावी रह्या छे। संवाददाता कीर्तेश फोन लाइन थी जोड़ाई चुक्या छे। जे कीर्तेश, सिविल होस्पिटल खाते केवो माहोल छे, कारण के लोको कतार मां उभा छे इंजेक्शन लेवा माटे? बिल्कुल प्रीतम, सूरत ना मोरा भागळ विस्तार मां 2 મહિના પહેલા એક યુવતી ને કુતરા દ્વારા કડવાને લઈને તેને હડકવા થયો હતો। ગઈકાલે તેનું મોત થયું છે। જોકે મોતના સમાચાર સામે આવતા પરિવારના 30 કરતા વધુ સભ્યો કે જે રોડના ફૂટપાથ પર રહે છે તેઓ તમામ લોકો હડકવા વિરોધી રસી લેવા માટે છે, જેને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાંબી લાઈનો જોવા મળી રહી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ડોગબાઇટા ઇન્જેક્શન લેવા હોસ્પિટલમાં કતાર જોવા મળી હતી। ડોગબાઇટથી યુવતીનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ સમગ્ર પરિવાર હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા પહોંચ્યો હતો। રાજકોટના ભાયાવાદરમાં બીજેપી પ્રમુખ પર જીવલેણ હુમલો થયો હતો। બીજેપી યુવા પ્રમુખ હાર્દિક રાવાણીએ એસીનો હપ્તો ન ભરતા 8 શખ્સોએ ગળા દુપટ્ટો માર્યો હતો અને જ્યારે ગળતા પાટુનો માર મારવામાં આવ્યો હતો જ્યારે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। હાર્દિક રામાણીએ બજાજ ફાઇનાન્સનો એસીનો હપ્તો 2400નો ભરવાનો બાકી હતો અને જે હપ્તાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ બેફામ ગાળો આપી અને માર માર્યો હતો, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને જેના વિરુદ્ધ હાર્દિક રામાણીએ ફરિયાદ નોંધાવી છે। હાલ સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી। રાજકોટના ભક્તિનગર પોલીસે 20 કિલો જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે અને 20 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ એક મહિલા માટે સુરતથી રાજકોટ આ ગાંજો લઈ આવ્યા હતા। પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી છે તો સુરતથી ગાંજો લાવ્યાની આરોપીઓએ કબૂલાત કરી છે। ભક્તિનગર પોલીસને સફળતા મળી છે, ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી। વહીવટીતંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિયંત્રણ આપવાના દ્રશ્યો વડોદરાના કલાલી બ્રિજના છે, જ્યારે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હરકતમાં આવ્યું છે। બ્રિજ નીચે કોર્પોરેશને બનાવેલા શેલ્ટર હોમ છેલ્લા 1 વર્ષથી બંધ છે, ત્યારે શેલ્ટર હોમમાં જાણે ગંદકીએ આશરો લીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। શેલ્ટર હોમના કમ્પાઉન્ડમાં દારૂની થેલીઓના ઢગલા જોવા મળ્યા ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શેલ્ટર હોમ નિરાશ્રિતોને આશરો આપવા માટે બનાવ્યો છે કે પછી ગંદકીને। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે, ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતી જે અટલાદા બ્રિજ નીચે જે શેલ્ટર હોમ આવેલું છે ત્યાં આગળ આવી પહોંચ્યો મહાનગર વડોદરા મહાનગરપાલિકા દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ઘર વિહોણા લોકો માટેનું આશ્રય સ્થાન અક્ષર ચોક બ્રિજ નીચે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ જે જગ્યા છે ત્યાં આગળ આ શેલ્ટર હોમ બન્યું છે, ત્યાં 1 વર્ષથી આ બંધ હાલતમાં છે। આપ જોઈ શકો છો એની હાલત જે છે, આપ અહીં આગળ કમ્પાઉન્ડની અંદર બિલકુલ ગંદકી જોવા મળી રહી છે અને આ શેલ્ટર હોમ છેલ્લા 1 વર્ષથી બંધ છે, કારણ કે આનું હજુ ઉદઘાટન જ નથી થયું। આ ઉદઘાટન કયા કારણોસર નથી થયું તે એક મહત્વનો વિષય છે અને એક પ્રશ્ન પણ ઉદ્ભવે છે, શા માટે આનું ઉદઘાટન 1 વર્ષથી જો કરવામાં જે બનાવી દેવામાં તો ઉદઘાટન શા માટે નથી થયું? પરંતુ અહીં આગળ કદાચ આ જે છે તે એક દૂરદર્શનનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। આજે તમને હું બતાવીશ કે આ જે ખંડ છે મહિલાઓનો ખંડ છે ને જે તમામ પ્રકારના જે અહીં આગળ અલગ અલગ ખંડ બનાવવામાં તેની બહારના હું આ જે એના જે કમ્પાઉન્ડ વોલ છે તેના હું તમને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ લોકો પત્તાની કેટ પછી દારૂનું જે
એક પાઉચ છે તે પણ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે, અને સાથે સાથે જે દેશી દારૂમાં વપરાતી જે થેલીઓ હોય તે થેલીઓ અહીંયા આગળ ઢગલાબંધ જોવા મળી રહી છે. હું તમને અહીંયા આગળ આખા કમ્પાઉન્ડના દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર અહીંયા આગળ માત્ર દારૂની જે દેશી દારૂની અંદર જે થેલીઓ વપરાતી હોય છે તે થેલીઓ જ અહીંયા આગળ જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે આ જે શેલ્ટર હોમનો જે કમ્પાઉન્ડ છે તે કદાચ હવે જે દૂષણ જે ફેલાવે છે સમાજની અંદર તેમનો એક અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. અંકિત ગોણશીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદમાં સગીરાને વેચી દેવાના કૌભાંડમાં ખુલાસો થયો છે. એના લગ્ન અશોક પટેલે પોતાની બેન દેખાડીને કરી દીધેલા. બીજા જે આ ગેંગના સદસ્યો હતા એ કોઈ બાપ બને, કોઈ બેન બને, કોઈ મા બનીને એક ઢોંગ કરીને આ સગીરાને લગ્ન કરાવી દીધા હતા, અને એમાં 2,60,000 રૂપિયા અને અમુક જ્વેલરી લીધી હતી. આ જ્યારે સગીરાને આપણે પૂછપરછ એટલે એને વાત કરી મહિલા ઓફિસર દ્વારા, તો ત્યારે એ સગીરા એટલી બધી હજુ પણ એક વર્ષ થઈ ગયું હતું પણ હજુ પણ એટલી ડરેલી હતી કે એને પોતાના જે મેરેજવાળું જે પરિવાર છે સાસરું છે ત્યાં એને વાત નથી કરી કે એની જોડે આવું થયું હતું. પોલીસે સમજાવ્યા બાદ એ અમને એના ઘર સુધી દોરી ગઈ, અને જ્યારે એના ઘરમાં અસરવામાં જે એના ઘર પરિવાર જ્યારે એમ જોડે એને મળાયું તો ત્યારે એ ઘર પરિવારવાળા ખૂબ જ ખુશ થયા હતા. અને ત્યારે પછી આપણાને જાણ થઈ કે 22 જૂન 2022 એટલે લગભગ એક વર્ષ પહેલાં આ છોકરીનું કિડનેપ અશોક પટેલ અને અશોક પટેલની વાઇફ રેણુકા આ બે મળીને કર્યું હતું, અને એના પછી આ બધું આચર્યું હતું ગુનો. આજે પરિવાર જ્યાં એના લગ્ન કરાવ્યા હતા એને આ વાતની જાણ નહોતી, અને એ લોકોએ આ સગીરાનું ખોટું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું જેને જેનાથી એ એડલ્ટ હોય એવું ઢોંગ કરીને અને પોતાની સંબંધી હોય બેન હોય એ રીતે એના લગ્ન કરાવ્યા હતા. પછી અશોક પટેલ અને એના બે છોકરાઓ છે એ લોકો પણ આ ગુનો આચરતા હતા, એ લોકો પણ આ રેપ અને ફિઝિકલ જે એક્સપ્લોઇટેશન છે એમાં સામેલ હતા. અશોક પટેલની વાઇફ રેણુકા જે છે એ પણ આ ક્રાઇમની એટલી જ ભાગીદાર રહી છે, કિડનેપ કરવામાં પણ એ જોડે સાથ આપતી હતી, અને આ જ્યારે રેપ અને એવું ચાલતું હતું ત્યારે પણ એની હાજરીમાં આ બધું થઈ રહ્યું હતું. આ બાબતે આગળ આપણે પૂછપરછ કરતા એક અમૃત આરોપી છે, અમૃત, અને બીજો છે ચહેરસિંહ બાબુસિંહ સોલંકી. ચહેરસિંહ જે છે એ એક ડીલર છે એ ટાઈપનો, જે આ ટાઈપની જો સગીરવયની બાળિકા બાળકી હોય જેનું કિડનેપ થયું હોય તો એ રાજસ્થાન વેચવાનું એ કામ કરતો હતો, અને આખું જે નેટવર્ક હતું એનામાં બીજી 8-1 મહિલાઓ બાબતે આપણાને જાણકારી મળી રહી છે. હવે એ તપાસમાં આગળ નીકળશે કે શું આ 8 મહિલાઓનું પણ કિડનેપ થયું હતું અથવા એ એડલ્ટ હોય અને આ ગુનામાં પોતે સામેલ થઈ હોય. કારણ કે આ પૂછપરછમાં એવું પણ આપણાને જાણવા મળ્યું છે કે આ ગેંગ દ્વારા 2 પ્રકારના ક્રાઇમ કરવામાં આવતા હતા. પહેલો કે એ આવી રીતે નાની બાળકીઓને કિડનેપ કરીને રેપ કરીને વેચી દેતા હતા, અને બીજો લૂંટેરી દુલ્હનનો ક્રાઇમ. તો ઘણી મહિલાઓ જે છે આમાં આપણે એકનું આપણે અરેસ્ટ પણ કરેલું છે જેનું નામ છે રૂપલ. એ પોતાના મરજીથી આ ગેંગ જોડે ઘણી જગ્યાએ લગ્ન કરતી, અને લગ્નના પેટે આ જે ગેંગ છે એને 50,000થી લઈને 3-1 લાખ રૂપિયા સુધીના એ લોકો માંગતા લગ્ન કરાવવા માટે. અને પછી આ જે પૈસા છે એ અશોક પટેલ આ જે લૂંટેરી દુલ્હનનો રોલ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.